गुड मॉर्निंग टू माय डियर स्टूडेंट्स, जय स्वामीनारायण। सहजानंद विद्यालय में धोरण 11 में हूँ आप सर्वेनु हृदयपूर्वक स्वागत करूँ छू अने हेव अ ब्राइट फ्यूचर नी आप सर्वे ने शुभेच्छा पाठवु छू। आपणी शाळा सहजानंद विद्यालय बापा सीताराम चौक नवा नरोडा अमदावाद ऑनलाइन एजुकेशन में आजना इंग्लिश लेक्चर में आपणे ग्रेमरनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, टुडे वी आर गोइंग टू लर्न ग्रामेटिकल टॉपिक एडवर्ब क्लोज। आजे आपणे ग्रामेटिकल टॉपिक एडवर्ब क्लोज विषे शीखवाना छे। एडवर्ब क्लोज एटले के क्रिया विशेषण उपवाक्य। विद्यार्थी मित्रों, एडवर्ब क्लोजिस घणा प्रकारना छे, जेवा कि एडवर्ब क्लोज ऑफ पर्पस, एडवर्ब क्लोज ऑफ टाइम, एडवर्ब क्लोज ऑफ सपोजिशन, एडवर्ब क्लोज ऑफ कॉन्ट्रास्ट, एडवर्ब क्लोज ऑफ मेनर वगैरे वगैरे। तो आज आपणे एडवर्ब क्लोज ऑफ कंडीशन शीखीशुं, जेमां कम्प्लीट द सेंटेन्स, रिस्पोन्स टू द सेंटेन्स अने आइडेंटिफिकेशन ऑफ फंक्शन, आ त्रणेय बाबतोनो स्टेप बाय स्टेप साथे अभ्यास करीशुं। तो चालो मित्रों, આપણે શરૂઆત કરીએ। એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એટલે કે શરતી ક્રિયા વિશેષણ ઉપવાક્ય અથવા કન્ડિશનલ સેન્ટેન્સીસ એટલે શરતી વાક્યો અથવા શરતી વિધાનો। કન્ડિશનલ સેન્ટેન્સીસ આપણે બે પ્રકારે પાડીશું, કન્ડિશન ઇન પ્રેઝન્ટ અથવા ફ્યુચર એટલે કે વર્તમાન કે ભવિષ્યના સંદર્ભમાં ની શરત। સેકન્ડ પાર્ટ છે કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની અપૂર્ણ શરત। ફર્સ્ટ ભાગ, ફર્સ્ટ પાર્ટ છે કન્ડિશન ઇન પ્રેઝન્ટ ઓર ફ્યુચર, વર્તમાન કે ભવિષ્યના સંદર્ભમાં શક્યતા, સંભાવના, હકીકત કે વાસ્તવિકતા દર્શાવતી શરત। તો આપણે એના કીવર્ડ્સ જોઈ લઈશું, ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ, એન્ડ, આ બધા કીવર્ડ્સના આપણે મિનિંગ્સ જોઈ લઈશું। ઇફ એટલે જો તો, એ હકાર અર્થ દર્શાવે છે। અનલેસ, જો નહીં તો, તે નકાર દર્શક અર્થ દર્શાવે છે। ઓર અથવા અધરવાઇઝ એટલે કે નહીંતર, એન્ડ એટલે અને અથવા ને। હવે આપણે આની રચના જોઈ લઈશું, ફોર્મેશન। ઇફ કે અનલેસ પ્લસ કરતા પ્લસ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ, ઈએસ કે આઈ ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ પ્લસ અસ અન્ય શબ્દો પ્લસ કોમા પ્લસ બીજા વાક્યની શરૂઆત, કરતા પ્લસ સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદ, એટલે કે સેલ પ્લસ મૂળ ક્રિયાપદ અથવા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં, પેસિવ વોઇસ હોય તો સેલ બી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન, વિલ પ્લસ બી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે પ્લસ
अस એટલે અન્ય શબ્દો. હવે આપણે આ ફંક્શનના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર વન, ઇફ યુ વર્ક હાર્ડ ડેશ સોઈંગ કન્ડિશન બ્રેકેટ એટલે કે કૌંસમાં કયું ફંક્શન વાપરવાનું છે તે આપણને દર્શાવેલું છે. અહીંયા સોઈંગ કન્ડિશન વાપરવાનું છે. ઇફ ત્યાર પછી કર્તા તરીકે યુ છે, ત્યાર પછી વર્ક એ ક્રિયાપદ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે કે ઇફ જોડે સાદો વર્તમાનકાળ વપરાયેલો છે, માટે બીજા સેન્ટેન્સમાં સાદો ભવિષ્યકાળ વાપરવો પડશે. જે તમે ધોરણ 10માં શીખી ગયેલા છો, છતાં પણ આપણે અહીંયા એનું પુનરાવર્તન કરી લઈશું. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો, જો તમે સખત પુરુષાર્થ કરશો તો, યુ વિલ ગેટ અ ગુડ રિઝલ્ટ, તમે સારું પરિણામ મેળવશો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત પુરુષાર્થ કરશો તો, યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તમે સારા માર્ક્સ મેળવશો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત પુરુષાર્થ કરશો તો, યુ વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ સ્કૂલ, તમે સ્કૂલમાં પ્રથમ નંબરે આવશો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત પુરુષાર્થ કરશો તો, યુ વિલ બીકમ અ ડોક્ટર, તમે ડોક્ટર બનશો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત પુરુષાર્થ કરશો તો, યુ વિલ અર્ન મચ મની, તમે વધુ રૂપિયા કમાશો. મિત્રો, અહીંયા આપણે એક જ સેન્ટેન્સ છે એના ઘણા આન્સર્સ બનાવી શકીએ છીએ. હજી પણ આના કેટલાય આન્સર બની શકે છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર ટુ જોઈશું. એક્ઝામ્પલ નંબર ટુ, ઇફ વ્રજ રન્સ ફાસ્ટ ડેશ બ્રેકેટમાં વિંગ ડેશ એક્સપ્રેસિંગ કન્ડિશન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ફંક્શન વાપરવાનું છે જ, પણ વિંગ એ ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો છે. આન્સર જોઈશું. ઇફ વ્રજ રન્સ ફાસ્ટ, જો વ્રજ ઝડપથી દોડશે તો, હી વિલ વિન ધ રનિંગ રેસ, તો તે દોડ સ્પર્ધા જીતશે. બીજો જવાબ, ઇફ વ્રજ રન્સ ફાસ્ટ, જો વ્રજ ઝડપથી દોડશે તો, તો હી વિલ વિન ધ ગોલ્ડ મેડલ, તો તે ગોલ્ડ મેડલ જીતશે. બંને સેન્ટેન્સમાં વિન ક્રિયાપદનો એટલે કે લિંક, જે બ્રેકેટમાં લિંક વર્ડ આપેલો છે, તેનો આપણે ઉપયોગ કરેલો છે. એક્ઝામ્પલ નંબર થ્રી, ડેશ અનલેસ આઈ ઇન્વાઇટ હિમ બ્રેકેટમાં ઇન્વાઇટ સોઈંગ કન્ડિશન, લિંક વર્ડ આપેલો છે ઇન્વાઇટ, એનો યુઝ કરીને બીજું સેન્ટેન્સ બનાવવાનું છે. અનલેસ આઈ ઇન્વાઇટ હિમ, જો હું તેને આમંત્રિત કરીશ નહીં તો, આન્સર જોઈએ, હી વિલ નોટ ઇન્વાઇટ મી અનલેસ આઈ ઇન્વાઇટ હિમ, જો હું તેને આમંત્રિત કરીશ નહીં તો, તે મને આમંત્રિત કરશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અનલેસ એ નકાર દર્શક શબ્દ છે, માટે અનલેસ વાળા ભાગમાં ક્યારે પણ નોટ, ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ,
કે નેવર જેવા નકાર દર્શક શબ્દો વાપરી શકાતા નથી. ઇફ અને અનલેસ વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકાય છે અને બે વાક્યની વચ્ચે પણ વાપરી શકાય છે. એક્ઝામ્પલ નંબર ફોર્થ, ઇફ અ પર્સન રીડ્સ ફાસ્ટર, બ્રેકેટમાં આપ્યું છે હી વિલ, લિંક વર્ડ કયો છે હી વિલ, અને દર્શાવવાનું છે એક્સપ્રેસિંગ કન્ડિશન. આન્સર જોઈશું, ઇફ અ પર્સન રીડ્સ ફાસ્ટર, જો વ્યક્તિ ઝડપથી વાંચશે તો હી વિલ ગેટ મોર ઇન્ફોર્મેશન, તે વધુ માહિતી પ્રાપ્ત કરશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી સેકન્ડ પાર્ટ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ ફંક્શનનો આપણે અભ્યાસ કરીશું. કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની અપૂર્ણ શરત, યુઝ ઉપયોગ, ભૂતકાળની કોઈક શરત દર્શાવવા માટે આ ફંક્શન એટલે કે કન્ડિશન ઇન ધ પાસ્ટ નો ઉપયોગ થાય છે. કીવર્ડ્સ જોઈ લઈશું, ઇફ કે અનલેસ, આ બંને કીવર્ડ્સના ગુજરાતી મિનિંગ્સ અગાઉ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે આ ફંક્શનની રચના જોઈ લઈશું. ફોર્મેશન, ઇફ કે અનલેસ પ્લસ કર્તા પ્લસ હેડ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત, એટલે કે વર્બ થ્રી વી થ્રી, અથવા હેડ બીંગ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અસ અન્ય શબ્દ પ્લસ કોમા પ્લસ બીજું વાક્ય. એની શરૂઆત જોઈ લઈએ, કરતા પ્લસ શુડ વુડ કુડ કે માઇટ કે મસ્ટ. ગુજરાતી વાક્યના મિનિંગ પ્રમાણે જે યોગ્ય બેસતું હોય તે વાપરવું. પ્લસ હેવ પાસ્ટ પાર્ટિસિપલ અથવા હેવ બીન પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અસ અન્ય શબ્દ. હવે આપણે આ રચનાના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું. એક્ઝામ્પલ્સ, એક્ઝામ્પલ નંબર વન, ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ ડેશ કુડ હેવ શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ. વિદ્યાર્થી મિત્રો, બ્રેકેટમાં લિંક વર્ડ તરીકે કુડ હેવ આપેલું છે, કન્ડિશન ઇન પાસ્ટ વાપરવાનું છે, તેમજ ઇફ જોડે હેડ પ્લસ ભૂતકૃદન એટલે કે પૂર્ણ ભૂતકાળ આપેલો છે, માટે આ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન કહી શકાય. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ ડેસ, તો આપણે એનો આન્સર જોઈશું. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો He could have saved the patient, તો તે પેશન્ટને બચાવી શક્યા હોત. આનો બીજો પણ જવાબ છે, આ જવાબ એક્ટિવ વોઇસમાં છે, આનો જવાબ બીજો પેસિવ વોઇસમાં પણ લખી શકાય છે. ઓર ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો The patient could have been saved. દર્દીને બચાવી શકાયો હોત. આપણે બ્રેકેટમાં could have લિંક વર્ડ આપેલો છે, માટે તે જ ઉપયોગ કરી શકાય. એક્ઝામ્પલ નંબર ટુ, હેડ શિખા વર્કડ હાર્ડ ડેશ બ્રેકેટમાં કેમ
गुड रिजल्ट एक्सप्रेसिंग कंडीशन इन पास्ट. विद्यार्थी मित्रों, हैड प्लस कर्ता प्लस पास्ट पार्टिसिपल अथवा बींग पास्ट पार्टिसिपल आपेलू होय तो ते कंडीशन इन द पास्ट फंक्शन दर्शावे छे. जो शिखाए सखत पुरुषार्थ कर्यो होत तो रिजल्ट शू आवी होत, शू परिणाम आवी होत. तो जोईए, हेड शिखा वर्कड हार्ड. जो शिखाए सखत पुरुषार्थ कर्यो होत तो शी कूड हैव गॉटन गुड रिजल्ट, के तेणीनीए सारू परिणाम प्राप्त करी शकी होत. विद्यार्थी मित्रों, अहीं केन छे पण कंडीशन इन पास्ट छे. कंडीशन इन पास्ट में क्यारे पण सेल विल केन ए मूळ रूपे वापरी शकाता नथी. आनु आपणे भूतकाळ करवू ज रह्यु, माटे केननु अहीं कूड करवामां आव्यु छे. एक्जाम्पल नंबर 3. आई डेस हेड यू इन्फॉर्म्ड मी ब्रेकेटमां would have showing condition in past. Link word would have છે, માટે તેનો જ ઉપયોગ કરવાનો છે. ગુજરાતી જોઈએ, had you informed me, જો તમે મને જાણ કરી હોત તો. આન્સર જોઈએ, I would have brought pizza had you informed me. जो तमे मने जान करी होत तो हूँ पिज़्ज़ा लाव्यो होत. विद्यार्थी मित्रों, हवे आपणे रिस्पोंड टू द सेंटेंस मां कोई पण वाक्यनो प्रत्युत्तर केवी रीते आपी शकाय तेनो अभ्यास करीशुं. रिस्पोंड टू द सेंटेंस में आ प्रमाणे सूचना आपेली होय छे. सिलेक्ट एंड राइट द मोस्ट एप्रोप्रिएट रिस्पोन्सिस इन ब्रेकेट फोकसिंग गिव्स फंक्शंस. एग्जाम्पल नंबर 1. विनोद सेज आर यू कमिंग टू द पार्टी टुमोरो. શું આવતીકાલે તું પાર્ટીમાં આવવાનો છે? યતિન સેઝ, યતિન કંઈ જવાબ આપે છે. ડેસ શોઈંગ કન્ડિશન, કૌંસમાં આપ્યું છે ફંક્શન, કન્ડિશન આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કન્ડિશન બે પ્રકારની છે. કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ અથવા ફ્યુચર, અને બીજું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. અહીંયા આપેલું જે સેન્ટેન્સ છે એ ભૂતકાળનું નથી, માટે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ અથવા ફ્યુચરનો ઉપયોગ કરવાનો રહેશે. ઓપ્શન્સ જોઈએ આપણે. એ, ધો આઈ એમ સીક આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી, એટલે આ સેન્ટેન્સ આવી શકે નહીં. બી, નો આઈ એમ વેરી બિઝી, આ પણ જવાબ આવી ન શકે. સી, had I been invited, I would have come there. વિદ્યાર્થી મિત્રો, આપેલું સેન્ટેન્સ ભૂતકાળનું નથી, માટે આ કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવે છે, માટે આન્સરમાં સી ઓપ્શન આપણે લખી શકાતો નથી. ડી, ઇફ આઈ એમ ઇન્વાઇટેડ આઈ વિલ સર્ટેનલી એટેન્ડ ધ પાર્ટી. ઇફ જોડે સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ આપેલો છે, અને બીજા સેન્ટેન્સમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આપેલું છે, માટે આપેલા પ્રશ્નવાક્યમાં ભૂતકાળ આપેલું નથી, ભવિષ્યકાળ આપેલું છે. માટે આપણો સાચો આન્સર ડી ઓપ્શન રહેશે. એક્ઝામમાં આ ડી ઓપ્શન, એની કે ઓપ્શન ડી એકલું લખવામાં આવતું નથી. ડી, ઇફ આઈ એમ ઇન્વાઇટેડ આઈ વિલ સર્ટેનલી એટેન્ડ ધ પાર્ટી, તે રીતે સંપૂર્ણ સેન્ટેન્સ લખવું પડે છે.
एग्जाम्पल नंबर टू, हितेश सेज व्हाई डिड यू नॉट प्रिपेयर द एप्पल जूस, पार्थ सेज डैश हितेशे प्रश्न पूछ्यो छे ते भूतकाळमां छे, पार्थे जवाब आप्यो छे, नीचे ऑप्शन आपेला छे तेमांथी साचो जवाब पसंद करवानो छे, ब्रेकेटमां एक्सप्रेसिंग कंडीशन इन द पास्ट એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન્સ ગોતવાનું છે. ઓપ્શન્સ જોઈએ, એ બ્રિંગ ધી એપલ્સ ફર્સ્ટ ઓર આઈ કેન નોટ પ્રિપેર, આન્સર બની ન શકે. ઓપ્શન નંબર બી, અનલેસ યુ ફરગેટ ટુ બ્રિંગ ધી એપલ્સ આઈ એમ એબલ ટુ પ્રિપેર ધ જ્યુસ ફોર યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનલેસ આપેલું છે, અનલેસ જોડે સાદો વર્તમાનકાળ આપેલો છે, આ કન્ડિશન દર્શાવે છે, પરંતુ આ સેન્ટેન્સ કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવતું નથી. કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવવા માટે ઇફ કે અનલેસ જોડે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અથવા હેડ બીન પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય છે, અને બીજા સેન્ટેન્સમાં શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પાસ્ટ પાર્ટિસિપલ કે હેવ બીન પાસ્ટ પાર્ટિસિપલ આપવામાં આવે છે. માટે આ ઓપ્શન બી એ આપણો આન્સર બની શકતો નથી. ઓપ્શન નંબર સી, ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇફ છે, ઇફ ફળા ઇફ સાથે હેડ પ્લસ બ્રોટ એટલે કે પૂર્ણ ભૂતકાળ આપેલું છે, અને બીજા સેન્ટેન્સમાં વુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે, માટે આ સેન્ટેન્સ એ કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવે છે, માટે આપણો સાચો આન્સર એ સી ઓપ્શન બને છે. માટે એક્ઝામમાં લખીએ ત્યારે સી અને સંપૂર્ણ સેન્ટેન્સ લખવાનું હોય છે, ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. આ રીતે સંપૂર્ણ સેન્ટેન્સ લખવાનું હોય છે. ડી ઓપ્શન્સ જોઈએ, આઈ કુડ નોટ પ્રિપેર ધ જ્યુસ બીકોઝ યુ ફરગોટ ટુ બ્રિંગ ધ એપલ્સ, એટલે ડી ઓપ્શન આપણો સાચો આન્સર બની શકતો નથી. એક્ઝામ્પલ નંબર થ્રી, મોના સેઝ હેડન્ટ યુ એટેન્ડેડ ધ સેમિનાર, ખુશી સેઝ ડેસ. મોનાએ પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્ન ભૂતકાળમાં છે, ખુશી જવાબ આપે છે. નીચે આપેલા ઓપ્શન્સમાંથી આપણે સાચો જવાબ શોધવાનો છે અને સાચો જવાબ આપણે પૂરા વાક્યમાં લખવાનો છે. બ્રેકેટમાં છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, અને કે કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન વાંચીએ. ઓપ્શન એ, ઇટ ઇઝ બેટર ટુ વોચ અ મૂવી ધેન એટેન્ડિંગ ધ સેમિનાર. આ એ ઓપ્શન્સ આપણો જવાબ આવી શકતો નથી. ઓપ્શન બી, આઈ વોન્ટેડ ટુ એટેન્ડ ધ સેમિનાર બટ આઈ ડીડન્ટ ગેટ ધી એન્ટ્રી પાસ. બી ઓપ્શન પણ આપણો જવાબ બની શકતો નથી. સી, ઇફ આઈ હેડ નોટ બીન લેટ આઈ કુડ હેવ એટેન્ડેડ ધ સેમિનાર. વિદ્યાર્થી મિત્રો, ઇફ છે, ઇફ જોડે હેડ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ઇફ જોડે તમારે પૂર્ણ ભૂતકાળ છે, જ્યારે બીજા સેન્ટેન્સમાં કુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ આપેલો છે, માટે આ સેન્ટેન્સ એ કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શન દર્શાવે છે, માટે આપણો સાચો આન્સર એ સી ઓપ્શન રહેશે. પરીક્ષાની અંદર સી, ઇફ આઈ હેડ નોટ બીન લેટ આઈ કુડ હેવ એટેન્ડેડ ધ સેમિનાર, તે રીતે સંપૂર્ણ વાક્ય લખીને પૂરા વાક્યમાં જવાબ લખવામાં આવે છે તો જ માર્ક મળે છે, નહીતર માર્ક મળતો નથી.
डी ऑप्शन अनलेस आई एम लेट आई केन एटेंड द सेमिनार, माटे आपणो साचो आंसर सी रहेशे।